જય શ્રી કૃષ્ણ બાળકો, આપણે ધોરણ પહેલું અને એમાં આપણે સંખ્યાઓ ગણતા શીખતા હતા, તો એમાં આપણે પેજ નંબર 53 ઉપર આજે અભ્યાસ કરવાનો છે. તો એમાં ઉપર શું છે ત્યાંથી શરૂઆત કરીએ, તો કે ગણો અને સાચા અંક પર રાઉન્ડ કરો. એટલે આ બધી જે વસ્તુ આપેલી છે એને તમારે ગણતું જવાનું છે, અને જે તમને અંક આપેલા છે એમાં એ તમારે રાઉન્ડ કરવાનું છે. જેમ કે અહીંયા તમને ગાજર મૂળા આપેલા છે, તો મૂળા કેટલા છે ગણીએ, તો કે 1, 2, 3, 4 અને 5 પાંચ મૂળા છે. તો આપણે અહીંયા 3, 4 અને 5 આપેલા છે, તો 5 સંખ્યા ઉપર છે, તો આપણે અહીંયા 5 ઉપર રાઉન્ડ કરશું. એની જેમ તમને બિલાડી કા વાઘ જે હોય એ તમને અહીંયા દેખાતું હશે, તો એ કેટલા છે, તો કે 1 અને 2, તો 2 ઉપર આપણે અહીંયા રાઉન્ડ કરશું. એની જેમ રિક્ષા છે, તો કે 1, 2, 3 અને 4, તો અહીંયા 4 રિક્ષા પર રાઉન્ડ કરશું. એની જેમ આ તમને આપેલા છે માટલા, તો માટલા કેટલા છે, તો કે 1, 2 અને 3, 3 માટલા છે એટલે આપણે અહીંયા 3 ઉપર રાઉન્ડ કરશું. એની જેમ હવે અહીંયા તમારે ઘોડો જે છે એ એક જ આપેલો છે, તો અહીંયા 1 છે, તો 1 ઉપર રાઉન્ડ કરશું. હવે આગળ તો તમને બીજો નીચેનો પ્રશ્ન શું આપેલો છે જોઈએ. ચિત્ર ગણો અને દરેક ચોરસમાં અંક લખો. એટલે અહીંયા તમને જેટલા ચિત્ર આપેલા છે એ ગણવાના છે. જેમ કે આ ચોકલેટ છે, તો એ ગણીએ 1, 2, 3, 4, 5 અને 6 લોલીપોપ છે, એટલે અહીંયા તમને છગડો આપ્યો છે. તો એવી રીતના અહીં બાજુમાં તમને ડોટમાં છગડો આપેલો છે, તો એને આવી રીતના એને ઘૂંટવાનો છે. એવી રીતના આગળ આગળ એની ઉપર જ થાય એવી રીતના ઘૂંટતું જવાનું છે, અને અહીંયા પણ એવી રીતના છગડો લખવાનો છે. આવી રીતના તમારે આગળ વધવાનું છે. પછી એની જેમ અહીંયા મકાઈ આપેલી છે, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 7 આપેલી છે, તો અહીંયા એવી રીતના અહીંયા 7 ઉપર તમારે પહેલાં ઘૂંટવાનું સરખી રીતના, અને એવી જ રીતના આ 7ને અહીંયા આગળ વધારવાના છે. એની જેમ અહીંયા મરચા છે, તો કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 મરચા છે, એટલે 8ને આવી રીતના ઘૂંટવાનું 8ને. એની જેમ પછી બાજુમાં જે ખાના ખાલી છે એમાં તમારે 8ને લખવાની કોશિશ, વ્યવસ્થિત લખવાનો આવી રીતના. એની જેમ તમે નીચે પાંદડા આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો અહીંયા 9 આપેલા છે, તો એ 9ને પહેલા ઘૂંટીએ, અને પછી આ જે બાકીના જે બાજુમાં જે ખાલી ખાના આપ્યા છે તમને એમાં 9ને વ્યવસ્થિત લખવાનો છે. આવી રીતના મેં જેમ લખ્યું છે એમ તમારે પણ વ્યવસ્થિત લખવાનું છે. પછી નીચે શું કીધું છે, કે ગણો અને જે તમને ખાલી જગ્યા આપી છે માં અંક લખો. એટલે અહીંયા તમને નીચે જેટલા ડોટ આપેલા છે આ બ્લેક કલરના રાઉન્ડ, એને તમારે ગણવાના છે, અને અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં લખવાનું છે કે કેટલી સંખ્યા છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6, તો પહેલામાં કેટલી સંખ્યા છે, તો કે 6. તો અહીંયા આપણે ઉપર છગડો લખશું વ્યવસ્થિત. પછી અહીંયા નીચે ગણીએ બીજું, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે અહીંયા આપણે 9 લખીએ. પછી અહીંયા તમારે ત્રીજું આપેલું છે, તો એને પણ તમારે વ્યવસ્થિત ગણવાનું, તો 1, 2, 3, 4, 5, 6 અને 7, આ બધાએ થઈને કેટલા છે, તો કે 7. તો અહીંયા આપણે 7 લખશું.
एनी जेम हवे पछीनू तो के एक बे त्रण चार पांच छ सात ने आठ आठ आपेला छे तो अहीं ऊपर खाली जगह में आपणे आठ लखशू। तो ए रीतना आपणे आ पेज नंबर 53 पूरु कर्यु। हवे पछीना पेज ऊपर शुं छे आपणे जोईए। हवे पेज नंबर 54 ऊपर शुं छे अभ्यास करिए। तो एमां शुं छे पहेलुं तो के गणो अने साचा अंक पर राउंड करो, जेम आपणे आगळ कर्युं छे एवी रीतना ज तमने अहीं केरी आपेली छे तो एने तमारे गणवानी छे। तो केटली छे तो के एक बे त्रण चार पांच छ ने सात। तो आ बधी केरी थई ने केटली थई तो के सात, एटले आपणे अहीं सात ऊपर राउंड करशुं। पछी एनी जेम तमने सफरजन आपेला छे तो सफरजन ने गणीए तो के एक बे त्रण चार पांच छ अने सात आठ अने नौ। तो अहीं नौ ऊपर आपणे राउंड करशुं। पछी टमेटा छे तो के एक बे त्रण चार पांच छ सात अने आठ, एटले आपणे अहीं नीचे आठ ऊपर राउंड करशुं। एनी जेम तमने मरचा आपेला छे तो ए केटला छे गणीए तो के एक बे त्रण चार पांच छ ने सात। सात मरचा छे तो अहीं नीचेथी आपणे सात ने गोती अने सात ऊपर राउंड करवानुं। तो हवे एना पछी शुं छे तो के स्ट्रॉबेरी, तो के ए केटली छे तो के एक बे त्रण चार पांच अने छ। तो अहीं आपणे छ गोती अने एना ऊपर राउंड करशुं। હવે એના પછી છે દરેક ચોરસ અંક લખો, એટલે તો આમાં શું કરવાનું છે એ તમને સમજાવું કે અહીંયા તમને 1 થી 9 સુધીના અંક આપેલા છે, જેમાં પહેલો અંક છે 1। તો 1 ઉપર તમારે પહેલા જ્યાં ડોટ વડે આપેલું છે એને જોડતું જવાનું અને એના ઉપર ઘૂંટતું જવાનું છે અને એની જેમ પછી વ્યવસ્થિત એકડો અહીંયા બાજુમાં લખવાનો છે। જેવી રીતના હું લખું છું એવી જ રીતના તમારે પણ વ્યવસ્થિત લખવાનું છે, આવી રીતના એને આગળ વધારવાનું। એના પછી છે બગડો, તો બે છે તો બે ને પહેલા આવી રીતના એના ઉપર વ્યવસ્થિત ઘૂંટવાનું અને એના પછી જે તમને ખાલી બોક્સ આપેલા છે બે એને તમારે આગળ વધારવાના છે। આ બે છે એ છેલ્લા ખાના સુધી તમારે વ્યવસ્થિત લખવાના છે। એની જેમ હવે ત્રણ, તો ત્રણ ને લખવાના, પેલા ત્રણ ને ઘૂંટવાના તમને આગળ વધારવાના। એના પછી છે ચાર, તો ચાર ને લખવાના વ્યવસ્થિત આખા બોક્સ બધા છેલ્લે લગી તમારે પૂરા કરવાના છે। પછી પાંચ, પાંચ ને લખવાના વ્યવસ્થિત લખવાના તમારે, એટલે તમને સરખો પાંચડો લખતા આવડી જાય। એના પછી છે છ, તો છ ને પણ આવી રીતના વ્યવસ્થિત લખવાના છે। પહેલા તમારે જ્યાં પહેલા બે છે એને સરખી રીતના ઘૂંટવાના અને પછી એની જેમ બધા બોક્સ ઉપર પૂરું કરવાનું છે। પછી સાત, આવી રીતના સાતને પૂરા કરવાના છે। એના પછી છે આઠ, તો આઠને તમારે વ્યવસ્થિત પહેલા ઘૂંટવાનો અને પછી આવી રીતના વ્યવસ્થિત તમારે લખવાનો છે। એના પછી છે નવ, એટલે નવને તમારે પહેલા વ્યવસ્થિત ઘૂંટવાના અને આવી રીતના બધા બોક્સ પૂરા કરવાના છે
રીતના તમારે એક એ બોક્સ ખાલી રાખવા નથી, છેલ્લે સુધી તમારે આ 1 2 3 4 5 6 7 8 અને 9 એને લખતા શીખવાના છે વ્યવસ્થિત. એટલે આજે આપણે અહીંયા સુધી રાખ્યું, બાકીનું જે છે એ આપણે બીજા વિડીયોમાં અભ્યાસ કરશું.